નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ વિથ 5240 માં. મિત્રો, આજે અમે ચોટીલા તરફ દર્શન કરવા જતા હતા અને વચ્ચે સુરેન્દ્રનગર આવે છે, તો સુરેન્દ્રનગરમાં આ ગોકુલ પાર્ક રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ છે અને આજે આપણે અહીંની ગુજરાતી થાળીનો સ્વાદ માણશું. આપ પાછળ જોઈ શકો તે જ ગોકુલ પાર્ક રેસ્ટોરન્ટ છે અને સુરેન્દ્રનગરમાં આવેલું છે અને ગૂગલ મેપ મુજબ પણ 4.4 સ્ટાર આપેલા છે અને સૌથી ફેમસ રેસ્ટોરન્ટ છે. તો ચલો જઈએ અને સ્વાદ માણીએ. આ જગ્યાના લોકેશનની વાત કરીએ તો 80 ફૂટ રોડ ઉપર વિમલનાથ સોસાયટીની બાજુમાં ઉદ્યોગનગરમાં આવેલું છે અને આપ જે સામે બ્રિજ જોઈ રહ્યા છો તે બ્રિજ ઉતરો એટલે તરત જ આવે છે. ગુજરાતી થાળીની શરૂઆતમાં જ આ રીતે બે ચટણી, સલાડ, પાપડ અને છાશ આપવામાં આવે છે. થાળી સંપૂર્ણપણે પીરસાઈ ગઈ છે. થાળીમાં આપ જોઈ શકો તેમ અલગ અલગ 5 પ્રકારના શાક આપવામાં આવ્યા છે, જેમાં એક રસાવાળા બટાકા, એક પનીર, એક વાલોરનું ઊંધિયા જેવું શાક, એક ફુલાવર વટાણા ટમેટાનું શાક અને એક કઠોળ આપવામાં આવ્યું છે. સાથે ફુલકા રોટી અને ફરસાણ આપવામાં આવ્યું છે. ફરસાણમાં આજે ઢોકળા અને સમોસા છે અને સ્વીટમાં દૂધીનો હલવો છે. તો આપણે શરૂ કરીએ કઠોળના શાક સાથે. કઠોળમાં ચોરીનું શાક છે અને ટેસ્ટ બિલકુલ નોર્મલ છે, બહુ સ્પાઇસી પણ નહીં અને એકદમ ફિક્કો પણ નહીં. બીજા શાક તરીકે મિક્સ વેજીટેબલ ટાઈપ ફુલાવર વટાણા ટમેટાનું શાક છે, જેનો ટેસ્ટ પણ નોર્મલ છે અને સરસ છે. થર્ડ વેજીટેબલ તરીકે રસાવાળા બટાકાનું શાક છે. જો આપ સ્પાઇસના શોખીન હોવ તો આપને આ શાક ભાવશે, કારણ કે થોડું સ્પાઇસી છે પણ મજા આવે તેવું છે. સાથે સાથે આ પનીરની સબ્જી આપવામાં આવી છે, તેનો સ્વાદ પણ સરસ છે. અને આ ઊંધિયા ટાઈપ વાલોર અને મૂઠિયા વગેરેના મિક્સચર જેવું શાક છે, જેમાં મૂઠિયાનું શાક મને બહુ ભાવતું હોય, ખૂબ જ સરસ છે અને મજા આવી ગઈ. દાળ પણ જે કાઠિયાવાડી દાળ હોય તેવા પ્રકારની જ દાળ છે. ઢોકળામાં સેન્ડવિચ ઢોકળા આપ્યા છે, ફ્રેશ અને સ્પોન્જી છે. અને સમોસાનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. સાથે આ દૂધીનો સરસ હલવો આપવામાં આવ્યો છે. સ્વીટનો ટેસ્ટ પણ સ્વીટ જ છે અને દૂધીનો હલવો મસ્ત બનાવવામાં આવ્યો છે. મજા આવી ગઈ થાળીમાં. આમ સમગ્ર ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો. સમગ્ર થાળીમાં મને દૂધીનો હલવો બીજી બધી ગુજરાતી થાળી કરતાં અલગ લાગ્યો અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગ્યો અને શાકના સ્વાદ પણ ખૂબ જ સરસ છે. સાથે દાળ ભાત પણ અસલ કાઠિયાવાડમાં જમતા હોય તેવી જ મજા આવશે. આ થાળી સુરેન્દ્રનગરની સૌથી લોકપ્રિય અને ઘણી જ જૂની થાળી છે અને સુરેન્દ્રનગરના લોકો વચ્ચે ખૂબ જ ફેમસ એવી આ ગુજરાતી થાળી છે. ખાસ તો લોકો અહીં રાત્રિના સમયે ડિનર માટે આવતા હોય. આપ જે સામે જોઈ શકો ત્યાં તેમણે બહાર પણ આવી સરસ પાર્કની વ્યવસ્થા કરી છે, તો ત્યાં બેસી અને સાંજના કે રાતના સમયે
ડિનર લેવાની અહીં ખૂબ જ મજા આવી જતી હોય છે. મિત્રો, અમે અહીંની ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો. માહી કેવો લાગ્યો? માહીને પણ ખૂબ જ સરસ લાગ્યો. તમે અહીં આવશો તો પણ સરસ લાગશે. ક્યારેય સુરેન્દ્રનગર નીકળવાનું થાય તો આ થાળીનો સ્વાદ જરૂર માણવા જેવો છે. 230 રૂપિયા થાળીના છે, મજા આવશે. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. આવજો.